નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે અજાણ્યા લૂંટારૂએ ફ્રૂટના વેપારી પર હુમલો કરીને રોકડ રકમની ચલાવી લૂંટ. ફતેગંજ વિસ્તારમાં લીમડાનું ઝાડ જમીનદોસ્ત થતાં આ ઘટનામાં કાર સહિત રિક્ષાને પહોંચ્યું નુકસાન. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા અને રાયબરેલીના યુવા સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી ઉજવણી. સમાચાર વિગતવાર. શહેરના રાજમહેલ રોડ પર આજે વહેલી સવારે અજાણ્યા લૂંટારૂએ ફ્રૂટના વેપારી પર હુમલો કરીને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. શહેરના નવાયડ વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા લારી ધારક વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રૂટ લેવા નીકળ્યા હતા. તે દરમિયાન ત્રણ બાઇક સવાર શખ્સો લારી ધારક પાસે આવી પહોંચ્યા હતા, જ્યાં ત્રણ એસમોએ લારી ધારક પર અચાનક લાકડી વડે હુમલો કર્યો હતો અને વેપારી પાસે રહેલી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓના ફરાર થઈ ગયા બાદ ઇજાગ્રસ્ત ફ્રૂટ લારી ધારકને 108 મારફતે સારવાર હેઠળ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ લૂંટના બનાવ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલમાં રાવપુરા પોલીસે એસએસસી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા આ લારી ધારકનું નિવેદન લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે. મેં માર્કેટ જા રહ્યા હતા ઓર 5:25 કે બાકી હૈ. કહાં સે જા રહે થે? યે ખંડેરા નવાયાર સે ખંડેરા માર્કેટ કો ઓર રાજમહેલ રોડ પે જા રહા થા. ફિર તો વહાં જાકે જો અપને નેપાલી લોગ લગાતે હૈ ના વહીં પર ક્યા કહે એક લડકા મેરે સાથ મેં જો થા વો ક્યા કહે લેટરિંગ નિકલને ચલા ગયા ઓર મેં સીટ પે બેઠ ગયા. ઇતને મેં તીન એક બાઇક વાળા આયા, તીન જણ બેઠે હુએ થે ઓર ઉન્હોને આજે કલ મેરે બોલા કે તુમ્હારે પાસ પૈસે ઓર મોબાઈલ હૈ. મેને ના બોલા જૈસે તો એકને ખીસેમાં હાથ ડાલ દે 5,500 રૂપિયા નિકાલીએ ઓર દૂસરેને મોબાઈલ નિકાલની કોશિશ કી ના તો વો મેરા ડંડા ઓર ઉનકે હાથમે એક બાત કા ઉન્હોને ફટાફટ મારના ચાલુ કર દિયા. યે અબ મેં બેહોશ હોકે ગિર પડા. ફિર ક્યા હુઆ ઉસકે બાદ કિસકો આપને યે બતાયા? મેરા સાથ વાળા જો આયા ના વહાં સે તો વો ભી બચાને કે લિયે ભાગા તો ઉસકે ભી એક માર ગયા. તો આ મેં તો બેહોતા તો મેં એસે અપને મોબાઈલ વો તો લોક ભગ ગયા. મેને મોબાઈલ સે સાચી સે કહા મેં બોલા ફોન કર તો ઉસકો નંબર નહીં આતો. એક સાઇકલ વાળા આયા તો ઉસને બેચારે ને એમ્બ્યુલન્સ બુલાઈ ઓર 100 નંબર પર ફોન કિયા. ફિર બાદ મેં પોલીસ આવી થી. પોલીસ મેં અબ મુજે માલુમ નહીં વહાં આઈ કે નહીં. મેં તો એમ્બ્યુલન્સ લે કે મેરે કો યહાં આ ગઈ. ઉનકો ખડા કરેંગે તો આપ પહેચાન લેંગે કોન હૈ? દો લડકો કો પહેચાન લું. તીસરા જો થા ના બાઇક પે બેઠા તો વો તો એકદમ બેઠાલ કે ફિર એક કોન સી ગાડી પે આયે? વો મોટરસાઇકલ હૈ. એક્ટિવા? એક્ટિવા હૈ. જો કહા નહીં સાહેબ વહાં કેમરા લગા હુઆ હૈ જિસ જગહ વો હુઆ ના હાદસા વહાં કેમરા લગા હુઆ હૈ રોડ પે. ક્યા નામ હૈ આપકા? યુસુફ ભાઈ. કહાં રહેતે હો? નવાયાર રમણે કિલાની ચાર. જે છે ને આ મારા સસરાવ થાય છે રિલેશનમાં. હવે આ ફ્રૂટની લારી ચલાવે છે રોજના રોજ. એ લોકો નવાયારથી ખંડેરાવ માર્કેટ સુધી એ ફ્રૂટ લેવા જાય છે. પછી આજે રોજના રોજ જેવી આજે પણ આજે જતા હતા. એના જોડે બીજી એક લારીવાળો હતો. આ બે જણ લારી લઈને ખંડેરાવ માર્કેટ જતા હતા. રાજમહેલ રોડ પર જ્યારે પહોંચ્યા ને તો એના જે જોડે હતા એને એક નંબર આવી શું કરવા જતો રહ્યો ને ત્યારે એ એકલો રોડ પર ઊભા હતા. પાછળથી એક સ્કૂટી પર ત્રણ માણસ આવ્યા. એને એકલા જોઈને એનાથી પૈસા માંગવાની કોશિશ કરી કે તમે પૈસા આપો.
તો એ ના આપ્યો તો એના જોડે મારામારી કરવા લાગ્યા અને એના એના પાસે 4-5 હજાર રૂપિયા હતા, કેશ આ લઈ લીધા. પછી એને મારવા લાગ્યા. પછી એના જોડે જે માણસ હતું ને એ પણ એને જોઈને આવી ગયો. તો બંને માણસને એ માર મારી છે, પટ્ટાથી અને દંડાથી. હવે મારા સસરાને માથા પર દંડો માર્યો છે, એનો ફાટી ગયો છે, 4-5 ટાંકા આવ્યા છે એને. અને બીજા માણસને પણ પટ્ટા વટ્ટા લાગ્યા છે, પે સ્પોટ પર છે ત્યાં માણસ. અમે 100 નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે, તો અને 108માં ફોન કરી, 108 એને લઈને આવી છે અહીંયા. પછી 100 નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે. હમણાં હવે FIR બાકી છે એ લખવાનું. શું માંગણી છે? અમારી એ જ માંગણી છે કે આ ગરીબ માણસ છે, હવે એના એકલા કમાવા, એની ઉંમર જોઈ શકો તો તમે 70-60 વર્ષની ઉંમર છે. આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે. હવે આવા બનાવ બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી. તો અમે એવું કહીએ, માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે, જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે. ફતેગંજથી આમેસ યુનિવર્સિટી તરફ જવાના રોડ રસ્તા ઉપર આવેલું એક લીમડાનું મહાકાય ઝાડ એકાએક જમીનદોસ્ત થતાં વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લીમડાનું ઝાડ ધ્વસ્ત થતાં એક તરફનો રોડ પણ થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો. ફતેગંજના રોડ ઉપર ભારે વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યારે ઝાડ પડવાની ઘટનાને લઈને ફાયર વિભાગના લાશ્કરો બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને ઝાડને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઝાડ પડવાથી ઘટનામાં કાર સહિત રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું. તમારી બાદ ગેટની આગળ એક ઝાડ લીમડાનું પડ્યું હોય કોલ મળતો, એટલે પછી ત્યાંથી વડીવાડી ફાયર સ્ટેશન પર ફર્સ્ટ ટર્ન આઉટ કોલ લીધો, બીજો સેકન્ડ ટર્ન આઉટ દાંડિયા બજાર. કારણ કે હાલમાં ગાડી ફસાયેલી છે અને ગાડીની કાઢવા માટેની કોશિશ કરી રહ્યા છે હાલમાં. અને કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં. જાનહાનીની એટલે મતલબમાં શું કહેવાય કે ગાડી ફસાઈ ગઈ છે, ગાડીને કામગીરી હમણાં કાઢવાની, સેફટીથી કાઢવાની અને કામગીરી ઝાડ કટિંગ કરી અને કાઢવાની, રેસ્ક્યુ કરવાનું તાત્કાલિક કામગીરી ચાલુ છે અત્યારે. કમાટી બાજુ સામે આપ જોઈ શકો છો કે હોમ સાયન્સ ના ગેટ ઉપર સવારે 9 કલાકે ઝાડ પડ્યું. ખૂબ મોટું, ખૂબ જૂનું લીમડાનું ઝાડ જેનું થડ આટલું મોટું છે, વિશાળ છે, એ ઝાડ પડવાથી નુકસાન થયું અને આખી ગાડી દબાઈ ગઈ. સદનસીબે મોર્નિંગ વોકર્સ અહીંયા હોય છે, પણ 9 વાગે આ ઘટના બની તો મોર્નિંગ વોકર્સ હતા નહીં, એટલું સારું થયું. અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ, આપ જોઈ શકો છો કામે પણ લાગી ગઈ છે અને ખૂબ ઝડપથી ટ્રાફિકને પહેલા જેવો જ ફરીથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે. ટ્રીમિંગ કરવાની આખી ટીમ અહીંયા ઉપલબ્ધ છે, એમને પણ ઇન્સ્ટ્રક્શન આપી છે કે આ વિસ્તારમાં આવતા બધા જ ઝાડનું ટ્રીમ કરી દે, કે વાવાઝોડું કે વરસાદમાં મારા નાગરિકો સુરક્ષિત રહે. રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના નેતા અને રાયબરેલીના યુવા સાંસદ રાહુલ ગાંધીના જન્મદિવસની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દેશના લોકલાડીલા જનનાયક અને રાયબરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા SSU હોસ્ટેલ તાત્કાલિક સારવારની પાસે જરૂરિયાતમંદોને ફ્રૂટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અલ્પાબેન પટેલ, કાર્યકર્તાઓ વિજય જાદવ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાઈની બાજુ નેતાની બાજુ પાછળ અવતારો આમ ચાલુ
દેશના નેતા, જનનાયક, લોકપ્રિય સાંસદ, જેમને આ ભારત દેશની અંદર કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી અને મણિપુરથી મુંબઈની જે ન્યાયયાત્રા આ દેશના લોકો માટે કરી, એવા જનનાયક રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ અને એમના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીં અમારા સિનિયર કાઉન્સિલર, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈની આગેવાનીમાં તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ મિત્રો ભેગા થઈને SSG હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે ફૂડ પેકેટનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કારણ કે આ દેશના નેતા રાહુલ ગાંધી, આપણે જાણીએ છીએ કે દેશની અંદર ગરીબોનો અવાજ કોઈ નેતા હોય અને કોઈ લડાઈ લડતું હોય તો એ રાહુલ ગાંધી છે, અને માટે આજે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો SSG હોસ્પિટલમાં અહીંયા સારવાર લેવા આવતા હોય છે, એમના બધા રિલેટિવ્સ પણ હોય છે, ત્યારે એમને અહીંયા ફૂડ પેકેટનું વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દે NSUI દ્વારા વાઇસ ચાન્સેલરનો વિરોધ કરીને રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, ત્યારે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસે પિંગાટોળી કરીને અટકાયત કરી હતી. વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં 75% સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા બાદ એડમિશન અટકી જતા બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો છે. કાળો દિવસ મનાવાયા બાદ વધુ કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની જાહેરાત છતાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ બન્યા છે. યુનિવર્સિટી હેડ ઓફિસની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોવા છતાં એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિસ્તાર ગજાવ્યો હતો અને રસ્તા પર બેસી જઈને આંદોલન કરતા પોલીસે અનેક વિદ્યાર્થીઓની ટીંગાટોડી કરીને લઈ જતા વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળો દિવસ મનાવાયા બાદ કોમર્સ કોલેજમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તેવી જાહેરાત છતાં તમામ વિદ્યાર્થીઓને જ્યાં સુધી પ્રવેશ ન મળે ત્યાં સુધી સ્વયંભૂ આંદોલન ચાલુ રાખવા વિદ્યાર્થીઓ મક્કમ છે. વડોદરાનો એક પણ વિદ્યાર્થી પ્રવેશ માટે વંચિત રહેવો જોઈએ નહીં એવા નિર્ધાર સાથે NSUI દ્વારા આજે યુનિવર્સિટી હેડ ઓફિસે એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ સાથે મળીને ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તો બીજી બાજુ ઘટના સ્થળને છાવણીમાં ફેરવી દેવાયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ તેમનું સ્વયંભૂ આંદોલન ચાલુ રાખ્યું હતું. ભારે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે સિવિલ ડ્રેસમાં ધસી આવેલી પોલીસ અનેક વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડીને લઈ જતી હતી. અમારી માંગ એ જ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે, ના કે ફક્ત 50%. DC સરે 1400 સીટોનો લોલીપોપ આપ્યો, તે તદ્દન ખોટું છે. વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે, અમારી એ માંગ છે. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આજે ચક્કાજામ કરીને અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને આગળ પણ NSUI આ રીતે રોડ પર આવીને DC સાહેબને વિરોધ કરતો રહેશે. VC તાનાશાહ છે, હિટલરશાહી છે, પણ VC જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું. એડમિશન મળવું જોઈએ, 50% નીચેનો બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જ જોઈએ. આવી તાનાશાહી નહીં ચાલે. VC અમે લોકો વિરોધ કરવા ખૂબ તૈયાર છે અને અમારે વડોદરાના છોકરાઓને એડમિશન મળવું જ જોઈએ. પોલીસ તારા VC પોલીસને આગળ કરે છે, ત્યાં સતત ચલાવી લેવામાં નહીં આવે. અમે સતત અમારી માંગ ચાલુ રાખીશું, અમે અમારી આંદોલન ચાલુ રાખવા માંગીએ છીએ. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસની મૂકબધિર શાળાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ મૂકબધિર શાળાના બાળકોને જમવાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રીએ તેમના જન્મદિવસની ઉજવણી કારેલીબાગ વિસ્તારમાં આવેલ મૂકબધિર શાળાના બાળકો સાથે કરી હતી. તેમણે શાળાના બાળકોને ભોજન પીરસ્યું હતું અને જન્મદિવસ નિમિત્તે તેઓએ મૂકબધિર શાળામાં રહેતા 300થી વધુ બાળકોને ભોજન પીરસ્યું હતું. આ કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદી સાથે પરિવારના સ્વજનો અને મિત્રો તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ માતા કી, જય
જ્યાં સુધી મૃત્યુ નથી ત્યાં સુધી જીવન છે, ને જીવન છે ત્યાં સુધી જન્મદિવસ છે. જન્મદિવસ હંમેશા માણસને માટે શ્રેષ્ઠ દિવસ કોઈ હોય તો તે એનો જન્મદિવસ છે. લોકો પોતાની ફેક્ટરી કરતા હોય, દુકાન ખોલતા હોય, નવી દુકાન કરતા હોય, એનો પણ જન્મદિવસ ઉજવતા હોય છે. આપણે તો માનવ જાતને ઈશ્વરે એક કૃપા કરી છે ત્યારે આપણા સિવાય એવા વ્યક્તિઓ કે જેમને ક્યાંક જરૂર છે, ક્યાંક ને ક્યાંક એવા મૂકબધિર બાળકો અહીંયા નાના મોટા બાળકો છે, ભણતા બાળકો છે, એમને પ્રેરણા મળે, એમને ઉત્સાહ મળે અને સમાજ જીવનથી સહેજ પણ એ જુદા નથી એટલે એમને એક લગ્નમાં જમાણ કરાવતા હોઈએ એવી રીતે શ્રીખંડપુરી સાથેનું જમાણ બધાના સહકારથી કરીએ છીએ. વિસ્તારના બધા કાઉન્સિલર મિત્રો પણ આવ્યા છે, કુટુંબના તો આવે જ, પણ કાઉન્સિલર મિત્રો સ્વેચ્છાએ જેમણે જેમણે જાણ થઈ એ બધા આવ્યા છે અને બધાએ ક્યાંક ને ક્યાંક સહકાર આપ્યો છે અને એ સહકારથી આજે આ મુબધિરના બાળકો, એવી જ રીતે મગજ જેમના અસ્થિર હોય, જેને આપણે સામાન્ય લોકભાષામાં હવે મેન્ટલ હોસ્પિટલ કહેવાતું નથી, પણ તે લોકોને એ લોકોના ચહેરા પર પણ જે ખુશી થાય છે, એમને આઈસ્ક્રીમ ખાવાનો ક્યારે સામાન્ય રીતે મળતો નથી હોતો, તો આવી પ્રવૃત્તિથી સમાજમાં બીજા લોકોને પ્રેરણા મળે છે. અને હું વર્ષોથી ધારાસભ્ય હતો, કાઉન્સિલર હતો, મંત્રી હતો, સ્પીકર હતો, આ કાર્ય દર વર્ષની જેમ ચાલુ રાખ્યું છે અને છેક છેલ્લો કાર્યક્રમ અમારો એવો એટલો બધો સંવેદનાસભર હોય છે કે લોકોના આંખમાં આંસુ આવી જાય છે. જે ધુલકા ફૂલ કહેવાય, જે બાળકો રસ્તા પર કોઈક ને કોઈક કારણોસર છાંડી દેવાય છે, જંગલ ખેતરમાં છાંડી દેવાય છે, એ બાળકોને આખા વર્ષના ડાયપર, એમની નાની મોટી દવાઓ, પાવડર, તેમના રમકડા નાના મોટા અમે જરૂરિયાત મુજબ પહેલેથી પૂછી લઈએ છીએ અને એ અમે આપતા હોઈએ છીએ. એ અમારો છેલ્લો કાર્યક્રમ હોય છે. આજે બધા જ કાઉન્સિલર મિત્રો આવ્યા છે અને એમનો અને કાર્યકર્તાઓનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા જન્મદિવસના પ્રસંગે કંઈક ને કંઈક સારી ઉજવણી આ રીતે વર્ષોથી કરતા આવેલા છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દાને લઈને એજીએસયુ ગ્રુપ દ્વારા લોલીપોપ બતાવીને પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પાસેથી લોલીપોપ જૂટાવવાનો પોલીસે પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયો હતો. છેલ્લા કેટલાય દિવસથી યુનિવર્સિટી ખાતે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે આંદોલન સહિત વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આજે યુનિવર્સિટી હેડ ઓફિસે એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓ સાથે મળીને એજીએસયુ ગ્રુપે ભારસૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ગઈકાલે સાંજે વાઇસ ચાન્સેલર દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં બીજા 400 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને એજીએસયુ ગ્રુપના આગેવાનો નાની લોલીપોપ ગણાવીને વાઇસ ચાન્સેલરની આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે. ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા મોટી લોલીપોપ વહેંચીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના આ પ્રકારના આંદોલન સામે યુનિવર્સિટી ખાતે બંદોબસ્તમાં હાજર પોલીસે વિદ્યાર્થીઓ પાસેથી લોલીપોપ છૂટવી લેતા ઘર્ષણ સર્જાયું હતું. જોકે ત્યાં હાજર રહેલા વાલીઓએ વિદ્યાર્થીઓને પોલીસ પકડમાંથી છોડાવ્યા હતા. પોલીસને એજીએસયુ ગ્રુપના આગેવાનોએ રજૂઆત કરતા અંતે યુનિવર્સિટીના પીઆરઓને આવેદનપત્ર આપવા જવા દેવામાં આવ્યા હતા. જી, આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ તથા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફર્સ્ટ યર બીકોમમાં, કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બેઠકો ઓછી કરી દેવામાં આવી. ગઈકાલે જ્યારે વાઇસ ચાન્સેલર સરે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ફક્ત 400 જેટલી સીટો વધારવામાં આવી, તો કંઈક ને કંઈક આ સીટો ઓછી છે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવ્યું. તો આ જ લોલીપોપ અમને વીસી સાહેબને પરત આપી રહ્યા છે અને અમારી માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ 12ની પરીક્ષામાં 50% અને એનાથી વધારે આવ્યા છે તે દરેકને એડમિશન આપવામાં આવે. પોલીસ દ્વારા અમને અહીં રોકવામાં આવી રહ્યું છે, એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે ઘર્ષણ કરો છો, પરંતુ અમે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરતા નથી. આ લોલીપોપ અમે વાઇસ ચાન્સેલરને ખાલી આપવા આવ્યા છે બસ. પોલીસ દ્વારા અમને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે આની અંદર, કારણ કે અમે અહીંયા કોઈ પણ વિસ્ફોટ કરવા નથી આવ્યા, અમે અહીંયા શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે. સૌ પ્રથમ પોલીસને અમે નમ્રતાથી વિનંતી કરી છે કે આ એક લોલીપોપ છે, એમને બતાવ્યું બી હતું. ક્યારે કા ખેંચન તારમાં તને કે ઈજા થઈ એવું? ઈજા મને હાથમાં ભારે ભારે લાગે છે હમણાં. હાથના ભાગે શું વાગે? અને આ હાથમાં લોહી પણ નીકળ્યું છે. બાપોદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ઈકો કારને શહેર પીસીબીએ શોધી કાઢી હતી, જોકે પોલીસના દરોડામાં બુટલેગર ફરાર થઈ ગયો હતો. શહેર પીસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ દીપેશ સિંઘને બાતમી મળી હતી.
કે બાપોદ ગામમાં આવેલ સંતરામનગર સત્તાધાર સોસાયટી પાસે આવેલ બંસરી એવન્યુના પાછળની ખુલ્લી જગ્યાએ એક મારુતિ ઇકોકારમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે. આ વિદેશી દારૂ કમલેશ નામના બુટલેગરનો છે. ત્યારે પોલીસને બાતમી મળતા માહિતીવાળી જગ્યાએ ઇંગ્લિશ દારૂ ભરીને રાખવામાં આવેલ મારુતિ ઇકોને શોધી કાઢી આરોપી કમલેશ ડાભીને વોન્ટેડ જાહેર કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવાદાસ્પદ મહારાજ ફિલ્મના વિરોધમાં વૈષ્ણવાચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં મહારેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિક સામાજિક સભ્યતા અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનારી મહારાજ ફિલ્મના વિરોધમાં સુખધામ હવેલીથી વિશાળ બાઇક રેલી તૃતીય પીડાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ પૂજ્ય ગોપાલ બાબા કામવન પૂજ્ય પરિતોષ બાબા પૂજ્ય પંકજકુમાર ગોસ્વામીજીના વડપણ હેઠળ બેનર સાથે રેલી કાઢવામાં આવી હતી. આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના આગેવાનો સહિત હિન્દુ સંગઠનના સભ્યો જોડાયા હતા. મહારાજ ફિલ્મમાં શ્રી કૃષ્ણના ચરિત્રને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ ફિલ્મને લઈને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર રજૂ કરીને ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ થઈ રહી છે. ત્યારે યોજાયેલ રેલીમાં પૂર્વ વિસ્તારના નગરસેવકો સહિત આગેવાનો જોડાયા હતા અને બાપોદ પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પરમ પૂજ્ય 108 ગોસ્વામી કાંકરોલી નરેશ વાઘેશ બાવાજીના અધ્યક્ષતામાં સુખધામ મંદિરથી રેલીનું આયોજન થયેલ છે, જેમાં મહારાજ મૂવી, જેમાં હિન્દુ સનાતન ધર્મના વિરુદ્ધમાં કેટલાક વિષયો મૂકવામાં આવે છે, જેના વિરુદ્ધમાં બોયકોટના આ રેલીમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવજનો અને આ વિસ્તારના નગરજનો જોડાયા હતા. આપણા માધ્યમથી વધુને વધુ લોકો આ વિરોધમાં જોડાય એવી અપેક્ષા છે. સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર આજે જે પ્રકારે કુઠારાઘાત થઈ રહ્યો છે, સમગ્ર વિશ્વ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ભગવાન કૃષ્ણના વિવિધ લીલા ચરિત્રોને જુદી પ્રકારથી રજૂ કરવાનો દુષ્પ્રચાર કરવાનો એક કાર્ય કરવા જઈ રહી છે, ત્યારે મહારાજા નામની આ ફિલ્મ જો બેન્ડ કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની બહુ જ મોટી રક્ષા થઈ એવું કહેવાશે. બાકી અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે. ગામે ગામ વૈષ્ણવો, સનાતન ધર્મીઓ અને સનાતન ધર્મના અનેક સંગઠનો આજે પોતાના કાર્ય માટે તત્પર બન્યા છે અને ગામે ગામ પોલીસમાં કલેક્ટરને બધા જગ્યાએ આવેદનપત્રો અપાઈ રહ્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ એક ટીમ બહુ જ આગળ કામ કરી રહી છે. નીતિનજી ગડકરીજીને પણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ બધા જ કાર્યક્રમો દ્વારા એક ખૂબ સુંદર સંગઠન અને વૈષ્ણવ એકતા અને સનાતન ધર્મની એકતાને ત્યાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આજે હિન્દુ સંગઠનના અનેક નેતાઓ પોતાના કાર્યમાં પોતાના આ લક્ષ્યને પાર કરવા માટે તત્પર બન્યા છે. ગુજરાતમાં તો સ્ટે છે, અન્ય રાજ્યોમાં પણ સ્ટે લાગે તેવું માનતા સમય સમય પર આપને બધા રિપોર્ટો મળતા રહેશે. અમારું પણ એક આયોજન છે, એ આયોજનને જાહેર કરાય એવું નથી. એ આયોજન દ્વારા ધીરે ધીરે બધી જગ્યાએ સ્ટે આવે એવો પ્રયત્ન ચાલુ છે. પાટણ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં રેતી ભરેલ ટ્રક દ્વારા નેટનો ઉપયોગ કરવામાં ન આવતા આ તમામ ટ્રક ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા મેમો ફટકારવામાં આવતા ભૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે જાગૃત લોકો દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવતા પાટણ જિલ્લા પોલીસ દ્વારા રેતી ભરીને આવતી એવી ટ્રક પર નેટ ન હોવાથી આવી ટ્રકોને અંદાજિત 20-25 જેટલા મેમાં આવતા ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે, જેમાં આજરોજ પાટણ જિલ્લા પોલીસ ટ્રાફિક પીએસઆઈ શ્રી એ કે ખોડલિયા તેમજ એએસઆઈ હરેશભાઈ ડી તેમજ પીસી પ્રતાપભાઈ તેમજ એચસી વાસુદેવ મોદી દ્વારા અકસ્માતનો ભોગ કોઈ ન બને તે હેતુથી મેલુસણ મુકામે ગોળલાલ રેડિયમ પટ્ટી ટ્રક પર મારીને સરાહનીય કામગીરી બદલ ગામના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. નેટ બોતી રહ્યા તો પછી આપણે કઈ ગયા.
મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જો કે આ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રાજકોટ અગ્નિકાંડના પડઘા હજી શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ લાગી હતી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. હાલ આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબી આ ઘટનાના સમયે ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો હતો અને જેને કારણે ઓટીના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ઓપરેશન થિયેટરની બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે એસીમાં બ્લાસ્ટ થયો હશે. આ ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી હતી. આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ એસએસજી હોસ્પિટલ પહોંચી જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. હવે ધુમાડો બહાર કાઢીને સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો વધુ મળતી માહિતી અનુસાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજને કારણે આગ લાગી હતી. ડભોઈથી વાઘોડિયા જતા તરસાણા વસઈ વચ્ચેના મુખ્ય મેઇન રોડ પર નાળાનું કામ અધૂરું મૂકવામાં આવતા અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ડભોઈ વાઘોડિયા મુખ્ય માર્ગ પર આવેલ તરસાણા વસાઈ ગામની વચ્ચે નાળું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ કામગીરી અધૂરી મૂકવામાં આવતા રોડની આજુબાજુ મેટલ નાખેલ હોવાથી બાઇક ચાલકો સંતુલન ગુમાવી બેસે છે. ત્યારે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ જણાઈ આવે છે. આગળ ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તે માટે વસઈના જાગૃત સરપંચ રાહુલભાઈ તેમજ આગેવાનો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કામગીરીમાં પ્રગતિ નહીં આવતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.